નકલી પાસપોર્ટનું નેટવર્ક, લોકોને છેતરવાનું તરખટ. વિદેશમાં નોકરી કરવી કોને ન ગમે, પણ વિદેશ જવા માટે પાસપોર્ટની જરૂર હોય છે. ત્યારે કેટલાક લોકો વિદેશમાં જઈને સ્થાયી થવાના સ્વપ્ન જોતા લોકોને ઠગવા માટે પણ તૈયાર જ હોય છે. વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા લોકોને આવી ગેંગ નકલી પાસપોર્ટ બનાવી આપે છે, તો કેટલાક કેસમાં ઠગાઈ પણ થાય છે. ટીવી સ્ક્રીન પર દેખાતા આ શખ્સોના કારનામા પણ કંઈક આવા જ છે. આ શખ્સોના ચહેરા પર ન જતા તેમના ચહેરા પાછળ છુપાયેલું છે શાતિર દિમાગ. ક્યાંથી દબોચાઈ ગેંગ? વડોદરા એસઓજી પોલીસને બાતમી મળી હતી કે કાલાઘોડા સર્કલ પાસે કેટલાક શખ્સોની શંકાસ્પદ હિલચાલ છે, જેથી એસઓજીની ટીમે કાલાઘોડા સર્કલ પાસે જઈને આ શખ્સોની તપાસ હાથ ધરી હતી, જેમાં આરોપીઓ પાસેથી 17 ભારતીય પાસપોર્ટ જે ઓરિજિનલ હતા, સાથે જ 5 સ્પેનના નકલી પાસપોર્ટ મળી આવ્યા હતા. આ મામલે પોલીસે પૂછપરછ કરતા આરોપીઓએ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા, જેથી પોલીસે 8 આરોપીની ધરપકડ કરી હતી. ટીમે એમને ધરપકડ કરતા એમના કબજામાં એક બેગ મળી આવેલી. એ બેગની તલાશી લેતા બેગમાંથી કુલ 17 ઇન્ડિયન પાસપોર્ટ તેમજ 5 સ્પેન કન્ટ્રીના પાસપોર્ટ મળી આવેલા. ડિટેલમાં પૂછપરછ કરતા જે પાસપોર્ટ હતા સ્પેનના, એ તમામ ડુપ્લિકેટ હતા અને તે લોકો બેંગ્લોરથી લાવેલા એવી હકીકત પ્રાઇમરી પૂછપરછમાં એમણે જણાવેલી હતી. બાકીના જે 17 ઇન્ડિયન પાસપોર્ટ હતા એ જે આ વ્યક્તિઓ પકડાયા હતા એમના પોતાના તેમજ અગાઉના કેન્સલ થયેલા જૂના પાસપોર્ટ હતા. કોણ છે આરોપીઓ? સ્પેનના નકલી પાસપોર્ટ સાથે ઝડપાયેલા શખ્સો પર નજર કરીએ તો દેવેન વિષ્ણુ નાયક, રહેવાસી કાંકરિયા અમદાવાદ, નિલેશ પંડ્યા, રહેવાસી નરોડા અમદાવાદ, કીર્તિકુમાર ચૌધરી, રહેવાસી રંગાકુઈ વિસનગર, હિતેશ પટેલ, રહેવાસી માંકણજ મહેસાણા, રાકેશ કુમાર પ્રજાપતિ, રહેવાસી નંદાલી ખેરાલુ, પ્રિયંકા પટેલ, રહેવાસી ભાવસોર વિજાપુર, પાર્થ પટેલ, રહેવાસી માંકણજ જોટાણા, અલ્પેશ પટેલ, રહેવાસી બિહાર માણસા. આ તમામ આરોપીઓમાંથી 2 આરોપી અમદાવાદના રહેવાસી છે, જ્યારે 6 આરોપી મહેસાણા જિલ્લાના છે. કેવી રીતે ચાલતું હતું નેટવર્ક? પોલીસની સઘન પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી દેવેન નાયક અને કીર્તિકુમાર ચૌધરી બંને ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સનો ધંધો કરે છે અને બંને એજન્ટનો રોલ ભજાવતા હતા, તેમજ બોગસ પાસપોર્ટ બનાવવા માટે નિલેશ પંડ્યાનો સંપર્ક કર્યો હતો. નિલેશ પંડ્યા બોગસ પાસપોર્ટ બેંગલુરુથી લાવ્યો હતો અને આરોપીઓને પાસપોર્ટ આપ્યા હતા. આ ગેંગે ગ્રાહકોને વડોદરા બોલાવ્યા હતા, જ્યાં પાસપોર્ટ વેરિફિકેશન કરવાનું છે તેવું કહ્યું હતું. આરોપીઓએ 17 લાખમાં સોદો કર્યો હોવાનું પણ સામે આવ્યું. જો કે ગ્રાહકો વડોદરા પહોંચે તે પૂર્વે જ આ ગેંગના 8 આરોપી પોલીસના સકંજામાં આવી ગયા છે. આજે આરોપીઓ છે તેઓનો મુખ્ય હેતુ અહીંથી ઇસ્ટોનિયા જઈ અને ઇસ્ટોનિયાથી પછી સ્પેનના જે આ ડુપ્લિકેટ પાસપોર્ટ છે એની મદદથી ત્યાં સ્પેનમાં જવાનું એમનું મુખ્ય પ્લાનિંગ હતું. આમાં જે નિલેશ નામનો આરોપી જે ઝડપાયો છે એ અગાઉ અમદાવાદ શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જેમ કે એલિસ બ્રિજ, કાલુપુર વગેરેમાં પણ આ જ પ્રકારની છેતરપિંડી કરવાના ગુનામાં અગાઉ પકડાઈ ચૂક્યો છે. બાકીના જે 2 આરોપી છે એમાં કીર્તિ કરીને છે, એ બંને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરે છે અને એ લોકો તરફથી આ નિલેશને આ કામગીરી સોંપવામાં આવેલી હતી અને એ પૂરું પાડવા માટે આ લોકો વડોદરા ખાતે આવ્યા હતા. 8 શખ્સની આ ગેંગ સ્પેનના બોગસ પાસપોર્ટ બનાવીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરીને આર્થિક ફાયદો મેળવવાની ફિરાકમાં હતા. આરોપીઓએ ગ્રાહકોને વિશ્વાસમાં લેવા માટે તેમના સગા સંબંધીના 17 જેટલા ઓરિજિનલ પાસપોર્ટ સાથે લાવ્યા હતા, ત્યારે પોલીસે તમામ આરોપીને ઝડપીને જેલ હવાલે કર્યા છે. સાથે તેમની સાથે અન્ય કેટલાક આરોપીઓ સંકળાયેલા છે અને આ રીતે અગાઉ કેટલા લોકો સાથે ઠગાઈ કરી ચૂક્યા છે તે મામલે કડક હાથે પૂછપરછ હાથ ધરી છે. કેમેરામેન જયંતિ સોલંકી સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા.